મુલાકાત લગતા દરેક વિષયોના વિડીયોઝ ડેલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બે પ્રેસ કરો જેથી દરેક નવા નોટિફિકેશન મેળવી શકો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈસી ને યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ સૌ પ્રથમ ટોપિકનું લિસ્ટ જોઈએ જેનો પ્રથમ ટોપિક રહેલો છે રાષ્ટ્રીય વસ્તી એની વાત છે ભારત બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા ઇન્ડિયા સાઉથ એને એક મહિલા બેઠક થઈ છે તો આજકાલ આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ મહિલા સશક્તિકરણ ની વાત થાય છે તો મંચની બેઠક થઈ છે તો ઇમ્પોર્ટન્ટ બનશે જ અને એમ પણ તમે જોવો તો અત્યારે મહિલા જે છે દેશમાં અગ્રણી કહેવાય કે ફાળો આપવા ઉપર રહેલા છે તો વાત કરશું એનો ઉડાન ફોર પોઈન્ટ વન શરૂ થયેલ છે એની વાત કરશું અને ઇટાલી આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સમાં માં જોડાયું છે જે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ કહેવાય ને આઈએસએ એમાં ઇટાલી જે છે જોડાયું છે તો એની વાત કરવાના છે તો શરૂ કરીએ મિત્રોજીનો પ્રથમ ટોપિક છે રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર જેને આપણે કહી છે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એન પી આર તો કેન્દ્ર સરકારે વસ્તી ગણતરીના જે અધિકારીઓ દ્વારા જે ઘરે ઘરે ગણતરી શરૂ કરવાનો એક મહિના પહેલા હવે આપણે જાણીએ છીએ કે બે હજાર ને એકવીસ માં જે છે એ વસ્તી ગણતરી થવાની છે પ્રથમ વખત ડિજિટલ સ્વરૂપે પણ એવન થવાની છે તો વસ્તી ગણતરી શરૂ થાય એની એક મહિના પહેલા જ જે પણ રહેવાસીઓ છે એને પોતાની રીતે એક ઓનલાઈન માધ્યમથી રાષ્ટ્રીય જન ગણના રજિસ્ટર એટલે કે નેશનલ population રજિસ્ટર ફોર્મ ભરવાની અનુમતિ દેવા સંબંધિત યોજના બનાવવામાં આવી રહી છે એટલે કે જે તે વ્યક્તિ હશે એક NPR નેશનલ population રજિસ્ટર અંતર્ગત એક ફોર્મ ભરશે જેમાં એની માહિતી આપશે તો એ પ્રકારની એક કહી કે યોજના બનાવવાની વાત જે છે એ કરવામાં આવેલ છે જેથી લઈને એનપીઆર જે છે એ કરંટ આવેલ છે રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર એટલે કે નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર એનપીઆર જેનો જે ફોર્મ છે એ ઓનલાઈન ભર્યા પછી જે પણ વિસ્તારના રહેવાસીઓ છે એને એક સંદર્ભ કોડ પ્રાપ્ત થશે એટલે કે આપણે કેવી રીતે ભાઈ કે આપણે એક્ઝામ નું ફોર્મ ભરી આખું પછી એક રેફરન્સ કન્ફર્મેશન નંબર આવે તો એ જ મુજબ અહીં વસ્તી માટેનું એક ફોર્મ ભરાશે જેથી એક પછી એક કોડ પ્રાપ્ત થશે જેનો તેઓ વસ્તી ગણતરી કરવા માટે આવતા કર્મચારીઓ જે છે એને જણાવી દેશે કે ફોર્મ ભૌ છે એક એક કોડ મળશે જ્યારે પણ વસ્તી ગણતપા જે પણ અધિકારીઓ આવે એને એક કોડ આપી દેવાનો જવાબ આપના એટલે કે રિસ્પોન્ડેન્ટની વિગતો વસ્તી ગણતરી કરવા માટે વિકસિત કરાયેલ મોબાઈલ એપ્લિકેશન પર કરવામાં આવશે તેમ છતાં કોઈ બાયોમેટ્રિક અથવા તો દસ્તાવેજો એકત્રિત કરવામાં આવશે નહીં જોઓ સમજજો બાયોમેટ્રિક અથવા તો દસ્તાવેજો છે એકત્રિત કરવામાં આવશે નહીં આપણે કહેતા હોય ને ફિંગરપ્રિન્ટ છે આઇખા સ્કેન છે એ બધું આમાં કઈ એકત્રિત કરવામાં આવશે નહીં આ વિગતો પછીથી સિસ્ટમમાં સંગ્રહિત કરવામાં આવશે તો જવાબ આપના એટલે કે રેસ્પોન્ડ વિગતો જે રહેલી છે જે ફોર્મની બધું ભરશે જે જવાબ આપશે એની વસ્તી ગણતી કરવા માટે વિકસિત કરે મોબાઈલ એપ્લિકેશન કરવામાં આવશે તો જે પણ અધિકારીઓ આવશે એ કહેવાય કે વસ્તી ગણતી માટે જે એપ્લિકેશન હશે મોબાઈલ એપ્લિકેશન કરશે તેમ છતાં કોઈ બાયોમેટ્રિક અથવા તો દસ્તાવેજ એકત્રિત કરવામાં આવશે નહીં તો એના દ્વારા તમને એમ કે ફિંગરપ્રિન્ટ આ તેવું કંઈ હશે નહીં આ વિગતો જે રહેલી છે ફિંગરપ્રિન્ટ છે આંખના સ્કેનિંગ છે એ બધું પછી સિસ્ટમમાં સંગ્રહિત કરવામાં આવશે પછી તે એડ કરશે હવે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર એનપીઆ પર વાત કરી મિત્રો આપણે તે દેશના સામાન્ય રહેવાસીઓની સૂચિ છે તો આ સામાન્ય રહેવાસી કોને કહેવાય એની પણ આપણે વાત કરશું તો જે દેશમાં જે પણ લોકો રહી રહ્યા છે સિટીઝન રહેલા છે એની એક યાદી છે સૂચિ છે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એનપીઆર ને નાગરિકત્વ અધિનિયમ ઓગણીસો પંચાવન નાગરિકત્વ અધિનિયમ ઓગણીસો પંચાવન અને છે નાગરિકત્વ નાગરિકોની નોંધણી અને રાષ્ટ્રીય ઓળખ કાર્ડ ઇસ્યુ ના નિયમ જે બે હજાર ત્રણ છે એની જોગવાઈઓ અનુસાર સ્થાનિક પેટા જિલ્લા અને જે તે વિસ્તારમાં આપણે લોકલ લેવલ પછી પેટા જિલ્લો તાલુકાની આવી જાય પછી જિલ્લો પછી રાજ્ય અને છેલ્લે રાષ્ટ્રીય સ્તરે તૈયાર કરવામાં આવે છે સપોઝ કે આપણે ગ્રામ્ય વિસ્તારમાં જતા હોય તો ગ્રામ્ય એના ઉપર તાલુકો એના ઉપર જિલ્લો જિલ્લા ઉપર રાજ્ય અને એના ઉપર નેશન તો કントリー તો આ મુજબ આખો ઇવન તૈયાર પણ એ કરે છે રાષ્ટ્રીય વસ્તી ગણતરી એટલે કે એનપીઆર માં નોંધણી કરવી ભારતનો દરેક સામાન્ય રહેવાસી માટે ફરજિયાત હોય છે તો વસ્તી ગણતરીમાં નોંધણી જે છે એ ફરજિયાત હોય છે જે પણ સામાન્ય રહેવાસી છે તો સામાન્ય રહેવાસી શું છે આપણે આગળ જોવાના છે ઉદ્દેશ્ય શું છે કે દેશના દરેક સામાન્ય નાગરિક જો અહીંયા શબ્દ વાપરે છે નાગરિક ની વગતવાર ઓળખનો ડેટાબેઝ બનાવો શા માટે બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરતા હશે તો સિમ્પલ છે મિત્રો કે જે પણ ઇન્ડિયામાં આપણા દેશમાં જે પણ નાગરિક દેશના નાગરિકો રહે છે એની માહિતી તો સરકાર પાસે હોવી જ જોઈએ ને તો એની માહિતી એકત્રિત કરવા માટે એક ડેટા આખો બનાવવો પડશે બધી માહિતી લેવી પડશે તો એ માહિતી લેવા માટે એનપીઆર હોય છે રાષ્ટ્રીય જનસંખ્યા નોંધણી પ્રથમ વખત વર્ષ 2010 માં જેસી કરવામાં આવી હતી અને ત્યાર બાદ 2015 માં તેને અપડેટ ઇવન કરવામાં પણ આવે છે તો જે રાષ્ટ્રીય જનસંખ્યાની નોંધણીની વાત છે પ્રથમ વખત 2010 માં થઈ હતી અને એના પછી જે છે ત્યારબાદ 2015 માં અપડેટ કરી લેતી તો જે પણ અધર ઇન્ફોર્મેશન છે અધર ઇન્ફોર્મેશન લાઈક એજ્યુકેશન કેટલું છે કનેક્ટિવિટી કેવી છે તમામ વસ્તુની તો એ પ્રકારની લોકોને જે સુવિધાઓ મળે છે એ તમામ માહિતી જે છે આની અંદર કવર કરવામાં આવતી હોય છે સામાન્ય રહેવાસી કોણ છે તો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ છે એટલે કે ગૃહ મંત્રાલય અનુસાર દેશના સામાન્ય રહેવાસી એની વ્યાખ્યા એક વ્યક્તિ કે જેને ઓછામાં ઓછા છેલ્લા 6 મહિનામાં છેલ્લા છ મહિનામાં અથવા તો આગામી છ મહિના કે તેથી વધુ સમય માટે કોઈ સ્થાનિક વિસ્તારમાં રહેવાનો ઈરાદો રાખતો હોય ધારો કે એરિયા છે એ બીસી ઓછામાં ઓછા છ મહિનાથી રહેતો હોય અને આગળના ઓછામાં ઓછા છ મહિના સુધી રહેવાની જે છે એની ઈચ્છા રહેલી હોય તો યાદ રાખજો કે છ મહિનાથી રહેતો હોય અથવા તો આગામી છ મહિના ઓછામાં ઓછા છ મહિના રહેવાની ઈચ્છા ધરાવશે તો આનો જે છે ડેટા જે છે આની માહિતી જે છે એ રાખવી જરૂરી પડે અને આ પ્રકારનો વ્યક્તિ આપણે કહેવાય છે સામાન્ય રહેવાસી દેશનો સામાન્ય રહેવાસી પણ નાગરિક તો હશે યાદ રાખજો એના પછી છે ઇપસા એટલે કે ઇન્ડિયા બ્રાઝિલ સાઉથ આફ્રિકા એના મહિલા મંચની બેઠક થઈ છે તો આ જે છે આફ્રિકા ખંડ છે એનું સાઉથ આફ્રિકા ઓકે જેથી સમજગ્રેટ ઇન્ડિયા થાઈશ અને આ જે છે દક્ષિણ અમેરિકા ખંડનું બ્રાઝિલ કેપિટલ બ્રાઝિલિયા તાજેતરમાં છઠ્ઠી સિક્સ્થ ભારત બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા

ની બીડીએફએ ની જે 25મી વર્ષગાંઠ તો બેજિંગ ઘોષણા અને જે પ્લેટફોર્મ ફોર એક્શન છે તો બીડીએફએ છે એની 25મી વર્ષગાંઠ એટલે કે 25 વર્ષ તેના પૂરા થયા છે તો બેજિંગમાં યોજાયેલી વર્ષ 1995 માં 1995 જે ચોથી યુનાઇટેડ નેશન વર્લ્ડ વિમેન્સ કોન્ફરન્સ યુનાઇટેડ નેશનની અત્યાર સુધીની સૌથી મોટી સભામાંની એક હતી તો 1995 માં જે બેજિંગ છે ત્યાં યુનાઇટેડ નેશનની એક કોન્ફરન્સ હતી નેશનલ વર્લ્ડ વિમેન કોન્ફરન્સ તો એ અત્યાર સુધીની યુએન ની અત્યાર સુધીની યુએન ની સૌથી મોટી સભાઓમાંની એક હતી તો જે ઓગણીસો ને પંચાણુંમાં આયોજિત થઈ હતી તો એને યાદ કરવામાં આવેલ છે એના પચીસ વર્ષ પૂરા થયા છે તથા વિશ્વમાં લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ એવા પગલું પણ હતું તો સમજો કે જે બેજિંગ ઘોષણા છે શેના ઉપર ડિપેન્ડ હતી તો કે યુએન ની અત્યાર સુધીની સૌથી મોટી ઘોષણા અથવા તો કોન્ફરન્સ હોય

ટકાઉ વિકાસ એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે મિત્રો હજી હું કહું છું આને જોઈ લેજો તો તો સતત ને કારણ કે આનો દશકો જે છે બે હજાર એકવીસથી બે હજાર ત્રીસ આ દશકો જે છે હવે શરૂ થઈ ગયો છે તો અલગ અલગ સતત ગોલ રહ્યા છે જોઈ લઈ જો એને કયા કયા છે તો સસ્ટિનેબલ ડેવલપમેન્ટ બે હજાર ત્રીસના જે ગોલ છે એને અજંડા માટેની જે પાંચમી વર્ષાગાંઠ એટલે કે સસ્ટનેબલ ડેવલપમેન્ટ ગોલ પાંચ એનો હેતુ જાહેર અને ખાનગી ક્ષેત્રમાં એટલે કે પબ્લિક એન્ડ પ્રાઇવેટ ક્ષેત્રમાં મહિલાઓ સામેના તમામ પ્રકારના ભેદભાવ અને હિંસાને સમાપ્ત કરવાનો છે તો જો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 5 માં કે આપને કે એવું પણ દેખાડેલું છે કે પબ્લિક એટલે કે સરકારી અને પ્રાઇવેટ સેક્ટર હોય એમાં મહિલાઓને સામે જે પણ પ્રકારના ભેદભાવ રાખવામાં આવે છે એ અને હિંસા રહેલી છે એને સમાપ્ત કરવાની વાત જે છે એ એસટી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ માં કરેલી છે મહિલા શાંતિ અને સુરક્ષા પર યુએનએસસી ઠરાવ તો જે મહિલાના શાંતિ અને સુરક્ષા પર એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે એમાં ઠરાવ નંબર તેરસો પચીસ ની વીસમી વર્ષગાંઠ પણ એમાં સેલિબ્રેટ થયેલી છે તો યુએનએસસી જે સિક્યુરિટી કાઉન્સિલ છે એમાં ઠરાવ નંબર તેરસો પચીસ શેના ઉપર રહેલો છે તો કે મહિલા શાંતિ અને સુરક્ષા તો એની પણ વીસ વર્ષ જે છે એ કમ્પ્લીટ થયેલા છે આગળ જોઈએ આપણે મિત્રો યુએન વુમેન ની સ્થાપનાનો એક દાયકો યુનાઇટેડ નેશન વુમેન ની સ્થાપનાનો એક દાયકો જે છે પૂરો થઈ ગયો 2020 માં જે છે પૂરો થઈ ગયો છે ઓલરેડી સો યુએ યુએન વુમેન જે જાતિ સમાનતા અને મહિલા સશક્તિકરણ માટે સમર્પિત એક સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા છે તો જો અહીંથી પ્રશ્ન આવે યુએન વુમેન શા માટે કાર્ય કરે છે તો જાતિ સમાનતા અને મહિલાના સશક્તિકરણ માટે સમર્પિત એક યુએન ની સંસ્થા છે અને 2020 માં તેની સ્થાપનાના 10 વર્ષ એટલે કે એક દશકો જે છે એ કમ્પ્લીટ થયો છે અન્ય દેશોને કોવિડ-19 ના પડકારોનો સામનો કરવા માટે રસી, માસ્ક, સેનિટાઈઝર, પીપીઇ કિટ્સ વગેરે પ્રદાન કરવાના ભારત સરકારના પ્રયત્નોની પ્રશંસા પણ ઈવન કરવામાં આવી હતી. તો તાજેતરમાં જે મીટિંગ થઈ છે ને ઈપ્સાની મહિલા મંચની મહિલા મંચની મીટિંગ તો એમાં જે છે આપણે જાણીએ છીએ કે ભાઈ કોવિડ-19 ફ્રન્ટ લાઇન ફ્રન્ટ લાઇન વર્કરમાં અથવા તો સર્વિસ આપવામાં મહિલાઓ ખૂબ જ આગળ છે ડોક્ટર તરીકે ઈવન પોલીસ તરીકે નર્સ તરીકે

તો રહેલો છે તો એમાં કહે છે કે કાયદા સમક્ષ બધા સમાન છે ચાહે પછી પુરુષ હોય કે મહિલા હોય સ્ત્રી હોય સો એ મુજબ અધિકારો સમાન અધિકારો આપેલા છે ઓગણીસો ને માં સંયુક્ત રાષ્ટ્ર જે મહિલાઓ પ્રત્યેનો તમામ પ્રકારના ભેદભાવ જે છે એ નાબૂદ માટેના સંમેલન ઉપર હસ્તાક્ષર થયા તો ઓગણીસો ને માં સંયુક્ત રાષ્ટ્રમાં મહિલાઓ પ્રત્યે જે પણ પ્રકારના અલગ અલગ ભેદભાવ હતા એ દૂર કરવા માટે એક સંમેલન થયું અને એના ઉપર હસ્તાક્ષર થયા અને ઓગણીસો ને ત્રાણું માં તેને કેટલાક આરક્ષણો સાથે તેની પુષ્ટિ પણ ઇવન કરી હતી આગળ જોઈએ આપણે તો દહેજ અને જે ઘરેલું હિંસા આવે ને તો દહેજ અને ઘરેલું ઘરેલું હિંસા હિંસા સામે રક્ષણ માટે દહેજ દહેજ નિષેધ નિષેધ અધિનિયમ 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 અને પાંચ દ્વારા આવી ઘટનાઓને ગુનાહિત જાહેર કરવામાં આવેલ છે આપણે જાણીએ છીએ કે ભાઈ દહેજ અને જે ઘરેલું હિંસા છે એ ગુનાની વ્યાખ્યામાં આવી જાય કે ભાઈ દહેજ માંગવું અથવા તો ઘરેલું હિંસા છે એની સામે મહિલાને રક્ષણ આપવું જરૂરી છે

જાતીય સતામણી રોકથામ નિષેધ અને નિવારણ અધિનિયમ બે હજાર તેર છે સરકાર લઈ આવેલ છે બે હજાર વીસમાં સુપ્રીમ કોર્ટે મહિલા અધિકારીઓને સેનામાં કાયમી કમિશન આપવાનો નિર્ણય ઈવન આપેલો હતો તો તાજેતરમાં છે બે હજાર વીસમાં સુપ્રીમ કોર્ટે મહિલા જે અધિકારીઓ રહેલા છે એને સેનામાં કાયમી કમિશન આપવાનો નિર્ણય આપેલો હતો પહેલાં કાયમી નહોતા કહેવાય કે શોર્ટ ટર્મ સર્વિસિંગની અંદર ગત આવતા એટલે અમુક ટાઈમ પછી દૂર થઈ જતા તો હવે એને પરપનેન્ટ કમિશનમાં આપી દેલ છે તો મહિલાઓ જે છે એ પરમનન્ટ કમિશનમાં ઈવન કહેવાય કે દેશની સેવા આપે છે મહિલા આરક્ષણ બિલ પસાર કરવાનો પ્રયાસ જેનાથી ભારતીય રાજકારણમાં તમામ સ્તરે મહિલાઓને બેઠકોનું અનામત અપાશે તો સંસદની અંદર આપણે જોતા હોય કે ભાઈ તેત્રીસ ટકા સુધી મહિલાઓને અનામત આપવી જોઈએ જરૂરી પણ છે કારણ કે પહેલેથી કહેવાય કે ભાઈ શોષણ અથવા તો જે કહેવાય કે સમાનતા જે મળવી જોઈએ મળેલી નથી તો હવે આગળ લેવા માટે પ્રયાસ કરવો જરૂરી બની જાય છે તો તેત્રીસ ટકા સુધી અનામત કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે જો સફળ થશે તો જેનાથી ઇવન ભારતીય તમામ તમામ સ્તરે ઉપર પછી લોકસભા હશે હશે કે વિધાનસભા એસેમ્બલી તો ત્યાં જે છે મહિલાઓને તેત્રીસ ટકા બેઠકોની અનામત આપશે બેટી બચાવો બેટી પઢાઓ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જેમાં શું કરે છે તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદર ગરીબી રેખાના નીચે એટલે કે બીપીએલ બિલો પોવર્ટી લાઈન નીચે આવતા પરિવારોને મહિલાઓને ગેસ કનેક્શન આપવાની યોજના છે ઉજ્વલા યોજના વગેરે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા સરકારની મુખ્ય યોજનાઓ છે બેટી બચાવો બેટી પઢાઓ જો પઢાવાની વાત છે તો એજ્યુકેશનની વાત છે તો ક્યાંક ને ક્યાંક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પણ આવશે જે કહેવાય ને કે સાક્ષરતાનું પ્રમાણ વધારવું છે તો દરેક ક્યાંક ને ક્યાંક જો ગોલ દેખાય છે સરકારના લક્ષ્ય દેખાય છે સરકારની યોજનાઓ દેખાય છે અને દેશનો વિકાસ દેખાય છે ભારતે માનવ વિકાસ માટે કેટલા પગલાં એમાં લીધેલા છે જ્યારે લિંગ સમાનતા પર પ્રમાણમાં ઓછા પ્રયાસો કરવામાં આવેલ છે માનવ વિકાસ માટે તો પગલાં લીધાં છે પણ જે ઇક્વલિટી કહેવાય ને એમાં થોડાક ઓછા દેખાઈ રહ્યા છે વલ્ડ ઇકોનોમિક ફોર્મ દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ જન્ડર ગેપ રિપોર્ટમાં ભારતનો ક્રમ બે હજાર અઢારમાં એકસો આઠ ઉપરથી ઘટીને એકસો માં ક્રમે આવી ગયેલ છે આપણે કીધું ને કે ભાઈ માનવ વિકાસ માટે પગલાં લીધા છે પણ જે કહેવાય ને કે સમાનતા ઉપર પ્રમાણમાં ઓછા પ્રયાસ થયા એવું આપણે મનથી નથી કહેતા આવું રિપોર્ટ કહે છે જે વર્લ્ડ ઇકોનોમ ફોર્મ દ્વારા એક રિપોર્ટ જાહેર કરાય છે ગ્લોબલ જન્ડર કેફ રિપોર્ટ એમાં ભારત બે હજાર અને અઢારમાં છે ને એકસોને માં ક્રમે હતું તાયેતરમાં એ ઘટીને એકસોને માં ક્રમે આવી ગયું છે તો એનો પણ પ્રયાસ જે છે હજી સરકાર થોડા ઓછા કરી રહી છે એમાં એવું પણ કહી શકીએ હવે ઉપસા ઉપર વાત કરીએ ઇન્ડિયા બ્રાઝિલ સાઉથ આફ્રિકા ઇપ્સા સંવાદ મંચ ભારત બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટેનો ત્રિપક્ષીય ત્રિપક્ષીય એટલે ત્રણ પક્ષ અહીં રહેલા છે તો ત્રિપક્ષીય જૂથ છે રચના તો કે આ ત્રણ દેશોના વિદેશ મંત્રીઓ 6 જૂન ક્યારે થઈ હતી જો ત્રણેય દેશના જે વિદેશ મંત્રી છે એ 6 જૂન અને 2003 માં બ્રાઝિલિયા તો બ્રાઝિલની કેપિટલ છે રાજધાની છે એમાં મળ્યા હતા અને તેનું નામ ઇપ્સા ડાયલોગ ફોરમ રાખવામાં આવ્યું બ્રાઝિલિયાની ઇવન અને બ્રાઝિલિયા ઘોષણા કરવામાં આવી હતી તો બ્રાઝિલિયા ઘોષણા શ્રેને સંબંધિત છે જો આવો પ્રશ્ન આવે ઇવન તમે જો એસટીમાં એમાં હતા તો બ્રાઝિલિયા ઘોષણા છે એ હિપશાના ગઠને સંબંધિત હતી બે હજાર છ હજુ બે હજાર ત્રણમાં બ્રાઝીલિયા જે બ્રાઝીલી કેપિટલ છે ત્યાં વિદેશ મંત્રીઓની બેઠક થઈ અને કીધું કે ભાઈ ચલો ઇપસા ડાયલોક ફોર્મની રચના કરવી છે રાખવામાં આવી દીધું અને નામ આપી દીધું બ્રાઝિલિયા ઘોષણા એના દ્વારા એફસાની રચના કરી મુખ્ય મથક ઇપશાનું મુખ્ય મથક જે છે અથવા તો કાયમી કાર્યવાહી સચિવાલય કોઈ છે જ નહીં યાદ રાખો ઈપસાનું મુખ્ય મથક હતો કાયમી કાર્યકારી સચિવાલય છે નહીં તે રાજ્ય અને સરકારના વડાઓની સમિત તરીકે ઓળખાય છે તો એક સમિત છે એક મિટિંગ છે જેમ કે અત્યારે છઠ્ઠી મિટિંગ થઈ તો જે પણ વડા હશે એ મિટિંગમાં ભાગ લેશે ખાલી એટલું જ રહેલું છે અત્યાર સુધીમાં પાંચ વખત ઈપસાની ઈપસા જે છે એ લીડરશિપનું સમિતનું આયોજન કરવામાં આવ્યું છે પાંચમી ઈપસા સમિટનું આયોજન જે છે એ બે હજાર અગિયારમાં પ્રિટોરિયા એટલે કે દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું અને છઠ્ઠી ઈપ્સા સમિટનું આયોજન જે છે એ ભારત કરેલ છે ઈપ્સાના એક નવીન કાર્યમાં ગરીબી અને ભૂખમરો નાબૂદી માટે વર્ષ બે હજાર ચારમાં જો એક નવીન કાર્ય જેમાં ગરીબી ઇવન તમે જુઓ કે એવું પણ કહેવાય છે કે આ લોકડાઉનને કારણે એક વર્ષમાં અંદાજિત ભારતમાં ગરીબી જે છે એ બહુ જ ખૂબ જ વધારે થઈ ગઈ છે અને સંખ્યા લગભગ ડબલ થઈ ગઈ છે એક જ વર્ષમાં ગરીબીની સંખ્યા ડબલ થઈ ગઈ છે ઇન્ડિયામાં તો નવીન કાર્યમાં તમે ગરીબી અને ભૂખમરો જે છે એ નાબૂદ થાય હવે આ તમે જોઓ ને તો એસટીસી ગોલ તમે જોજો મિત્રો એક અને બે માં લખેલું હશે ઝીરો હંગર ઝીરો પોવર્ટી તો આ પ્રકારે એસયુજીમન ગોલ રહ્યા છે તો નવીન કાર્યમાં ગરીબી અને ભૂખમરો નાબૂદ માટે વર્ષ 2004 માં ઇફસા ફેસિલિટેશન ફંડની સ્થાપના પણ કરવી છે કરેલી છે જેના દ્વારા ભાગીદાર વિકાસશીલ દેશોમાં વિકાસ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે તો જો આવા પ્રશ્ન આવે કે એને એક પ્રકારના ફંડની પણ રચના કરી છે ઇફસા દ્વારા જે ફેસિલેટર ઇપસા ફેસિલેશન ફંડની સ્થાપના કરી છે અને આ પ્રકારના ફંડ થી દેશની અંતર્ગત ગરીબી અને ભૂખમરો નાબૂદી માટેના વિકાસના કાર્યક્રમ ચાલે છે. એ વાત સાચી છે કે ઇપસામાં એક ફંડ પણ છે ઇપસા ફેસિલેશન ફંડ. એના દ્વારા શું થશે કે જે પણ પાર્ટનર દેશ છે એટલે કે ઇન્ડિયા, બ્રાઝિલ ને સાઉથ આફ્રિકા ત્રણે તેની અંદર ગરીબી ઝીરો કરવા ભૂખમરો ઘટાડવા માટે અલગ અલગ પ્રકારના વિકાસના કાર્યક્રમ ચલાવવામાં આવે છે તો એના માટે ફંડિંગ જે છે આ ફંડ દ્વારા મળતું રહેશે. અત્યાર સુધી ઇફસાએ વીસ ભાગીદાર વિકાસશીલ દેશોમાં એસડીજી પ્રથમ ના સિદ્ધમાં ફાળો આપવામાં લક્ષ્ય સાથે પીવાના પાણી કૃષિ પશુધન સૌર ઊર્જા કચરા વ્યવસ્થાપન આરોગ્ય વગેરે ક્ષેત્રમાં એકત્રીસ પ્રોજેક્ટને ટેકો આપેલ છે તો એસડીજી નંબર વન જે છે ગોલ ઝીરો પોવર્ટીની વાત કરે છે ખાસ કરીને તો એમાં ફાળો આપવાના લક્ષ્ય સાથે પીવાના પાણી સ્વચ્છ પાણી કૃષિ અને પશુધનનો વિકાસ સૌર ઊર્જાનો વધારે વિકાસ કચરાનું વ્યવસ્થાપન હોવું જોઈએ આરોગ્યનો વિકાસ તો આવા total અલગ અલગ એકત્રીસ ક્ષેત્ર હોય એકત્રીસ project માં જે છે ટેકો આપેલો છે સુવિધા ફંડ ને બે હજાર દસ માં ન્યુ યોર્ક માં દક્ષિણ દક્ષિણ સહકાર જેને સાઉથ સાઉથ કોપરેશન કહીએ છીએ એટલે કે જે પણ દક્ષિણ જો આ રીતે જોઈએ તો આ નોર્થન આ સાઉથ હેમિસ્ફિયર તો જો બ્રાઝિલ દક્ષિણ માં આવશે કે નહીં તો કે યસ બ્રાઝિલ દક્ષિણ તરફ આવશે સેકન્ડ જે છે સાઉથ આફ્રિકા દક્ષિણ માં ઈવન તમે જો તો કે સાઉથ સાઉથ નોર્થ એ પણ કાઢી શકીએ કે જે પણ ડેવલપ કન્ટ્રી છે વિકસિત દેશો છે એ ઉત્તરમાં છે અને જે પણ ડેવલપ થઈ રહ્યા છે એ બધા દક્ષિણમાં છે અહીં વિસળ નથી લેવાની આ વિષવ નથી વિષવ નથી અહીં એવું કહેવા માંગીએ છીએ કે નોર્થ જે વિકસિત છે અને આ બધા વિકાસશીલ છે તો એની વચ્ચેની રેખા હતી તો જે સાઉથ સાઉથ કોપરેશનની વાત કરીએ તો દક્ષિણ દક્ષિણ સહકાર માટે જે એમ ડીજી એવોર્ડ રહેલો છે એનાથી પણ ઇવન ઇપ્સા સુવિધા ફંડને નવાઝવામાં આવેલ છે બે હજાર ને દસમાં એમડીજી એવોર્ડ નું ફૂલ ફોર્મ શું છે મિત્રો એક કોમેન્ટ કરજો તો એમડીજી એવોર્ડ થી ઈપ્સા સુવિધા ફંડને ને 2010 માં ન્યૂયોર્ક માં ઈવન કહેવાય કે સાઉથ સાઉથ કોપરેશન માટે નવાઝવામાં આવેલ છે જે વિશ્વના અન્ય ભાગોમાં વિકાસના અનુભવોને શેર કરવા માટે નવીન અનુભવોનો ઉપયોગ કરવા ઈપ્સાના કાર્યને સ્વીકારે છે તો ઈપ્સા અત્યારે ત્રણ દેશોનું રહેલું છે આ મીટિંગ ઇવન પાર્ટિસિપેશન તો 20 અન્ય ભાગીદાર દેશોની અંતર્ગત ટોટલ આવા 31 પ્રોજેક્ટ ચલાવ્યા હતા તો એ શું સાબિત કરે છે કે ભાઈ

તેનો એક સંયુક્ત નૌકાદળ કવાયત એટલે કે એક નેવી એક્સરસાઇઝ છે એનું નામ છે ઈપ્સા માર યાદ રાખજો ત્રિપક્ષીય એક સંરક્ષણ સહયોગ ઈપ્સા છે ઈપ્સા માર છઠ્ઠી આવૃત્તિ અત્યાર સુધી યોજવામાં આવી છે જેની નવીનતાઓ ઓક્ટોબર 2018 માં દક્ષિણ આફ્રિકાના દરિયાકાંઠે યોજાઈ હતી ઈવન એના પછી જે મિત્રો ઉડાન 4.1 ઈવન વન પોઈન્ટ ઝીરો ટુ પોઈન્ટ ઝીરો થ્રી પોઈન્ટ ઝીરો અને ફોર પોઈન્ટ વન તમામ વિશે થોડી ઘણી વાતો કરી લઈશું આપણે આઝાદી કા અમૃત મહોત્સવ આપણે જાણીએ છીએ આઝાદીના બે હજાર સોરી આઝાદીના પંચોતેર વર્ષ બે હજાર બાવીસમાં કમ્પ્લીટ થશે તો એના માટે ફોર પોઈન્ટ અલગ અલગ પ્રકારના કાર્યક્રમ ખાસ કરીને અમૃત મહોત્સવ ચાલે છે ઇન્ડિયા એટ ઇન્ડિયા એટ સેવન્ટી ફાઈવ પંચોતેર વર્ષ પૂરા થશે તો ની શરૂઆતમાં નાગરિક ઉડૈયણ મંત્રાલય છે એને ઉડાન ફોર પોઈન્ટ વન યોજના અંતર્ગત આશરે બસોને બાણું નવા રૂટની દરખાસ્ત કરી છે ઉડે આમ આમનગરી તો કંઈકને કાંઈક તમે જુઓ તો વિમાન સાથે સંકળાયેલું છે પર્યટનની બધું અપશન સુવિધા માટે તો જે નાગરિક ઉડયણ મંત્રાલય છે એને ઉડાન ફોર પોઈન્ટ વન યોજના અંતર્ગત આશરે ત્રણસો ને બાણું નવા રૂટની દરખાસ્તથી કરી છે આઝાદિકા અમૃત મહોત્સવની શરૂઆતની અંતર્ગત જ તો ફોર પોઈન્ટ વન મુખ્યત્વે નાના વિમાની મથકો જે નાના એરપોર્ટ હોય ખાસ કરીને helicopter અને સમુદ્ર વિમાન માર્ગોને કનેક્ટ કરવા પર કેન્દ્રિત છે તો helicopter સુવિધા અને જે સમુદ્ર વિમાન માર્ગ હોય એને કનેક્ટ કરવા પર કેન્દ્રિત છે સાગરમાળા એરલાઇન્સ સેવા અંતર્ગત કેટલાક નવા રૂટ સૂચવવામાં આવેલ છે સાગરમાળા પ્રોજેક્ટ પણ ચાલે છે તમને ખબર હોવી જોઈએ મિત્રો જોઈ લેજો તો સાગરમાળા એરલાઇન્સ સેવા અંતર્ગત કેટલાક નવા રૂટ પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલ છે સાગરમાલા સી પ્લેન સેવા બંદરો શિપિંગ ઝડમાર્ગ મંત્રાલય હેઠળ સંભવિત એરલાઇન્સ ઓપરેટરઓ સાથેનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે તો જો બંદરો શિપિંગ અને ઝડમાર્ગ મંત્રાલય તો મિનિસ્ટ્રી નું નામ છે હો તો કે સાગરમાના સીપ્લેન સેવા જે છે એ બંદરો શિપિંગ અને ઝડમાર્ગ મંત્રાલય લાયું છે એની હેઠળ સંભવિત એરલાઇન્સ ઓપરેટરઓ સાથેનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે જે ઓક્ટોબર બે 2020 માં શરૂ કરવામાં આવ્યો હતો ઉડાન યોજના વિશે માહિતી મળે તો ઉડાન એટલે કે નાગરિક ઉડયન મંત્રાલય હેઠળ પ્રાદેશિક જોડાણ યોજના તરીકે વર્ષ બે હજાર સોળ માં ઉડે દેશ નાગરિક ઉડે દેશ કા આમ નાગરિક યોજના શરૂ કરવામાં આવી હતી સામાન્ય લોકોને પણ કહેવાય કે ભાઈ આ પ્રકારની સુવિધાઓ મળી રહે ની એના માટે ઉડાન યોજના દેશમાં પ્રાદેશિક ઉડ્ડયન બજારના વિકાસ તરફ એક નવીનતન પગલું રહ્યું છે કે ભાઈ લોકલ લેવલ પર એ ઉડે દેશ ઉડાન એવું નથી કે ચાલો મારે આફ્રિકા આથી અમેરિકા જાવું હોય તો લાભ લેલો પ્રાદેશિક ઉડયન બજાર જે રહેલી છે ને તો પ્રાદેશિક એટલે કે આપણે દેશની અંદર જે પણ આ ટ્રાન્સપોર્ટેશન ખાસ કરીને એર દ્વારા તો એને એક નવીન રીતે વિકસિત કરવાની વાર્તામાં લખેલી છે અથવા તો તેના ઉપર પગલું રહેલું છે આ યોજનાનો ઉદ્દેશ પ્રાદેશિક માર્ગો ઉપર આર્થિક અને આર્થિક તે સધ્ધર નફાકારક ફ્લેટ રજૂ કરવાનો છે જે પણ પ્રાદેશિક માર્ગ ચલો આપણે એમ થઈ કે મારે અમદાવાદથી દિલ્હી અમદાવાદથી ચેન્નાઈ છે રાજકોટથી મુંબઈ છે તો આ પ્રકારે જે પણ પ્રાદેશિક માર્ગ રહેલા છે એનો પર આર્થિક અને આર્થિક રીતે સદ્ધર અને નફાકારક ફ્લાઇટ રજૂ કરવાનો છે નફાકારક હવે આપણે શરૂ કરીએ એકાદી એવી જગ્યા છે ચાલો એબીસી નામની જગ્યા કે જ્યાંથી ભાઈ ફ્લાઇટ કોઈ જાતું જ ન હોય રોજ લઈ જાવી પડે પાંચ જણા બેઠા હોય આખા પ્લેનમાં તો મોંઘું પડે ને તો નફાકારક ફ્લાઇટ જે છે એ રજૂ કરવાનો છે જેથી નાના શહેરોમાં પણ સામાન્ય માણસ માટે સસ્તી ફ્લાઇટ શરૂ કરી શકાય આપને હોય ને કે ભાઈ ફ્લાઇટ બહુ મોંઘી છે તો એના કારણે જ જે જે લોકો સામાન્ય ફ્લાઇટનો યુઝ નથી કરતા હોતા

અને આ યોજના દસ વર્ષના સમયગાળા માટે ચલાવવામાં આવશે તો ઓછા ઉપયોગમાં આવતા લેવાતા હવાઈ મથકો એવા હોય કે જ્યાં એક દિવસમાં એક થી વધુ ફ્લાઇટ ઉડતી નથી જેમ કે જો રાજકોટ લઈએ સમજવાનું છે રાજકોટમાં કે ભાઈ રાજકોટથી દિલ્હી ફ્લાઇટ જાય છે બીજી કઈ ફ્લાઇટ જ નથી મુંબઈ મુંબઈ કઈ છે જ તે તો જ્યાં એક દિવસમાં એક થી વધુ ફ્લાઇટ ઉડતી નથી અથવા તો સાવ ઉડે નહીં અથવા તો એક જ ઉડે એમ તો એવા જે હવાઈ મથક હોય એના ઓછા ઉપયોગમાં લેવાતા હવાઈ મથક કહેવાય જયારે સેવા આપતા એરપોર્ટ એટલે એવા કે જ્યાંથી કોઈ પણ પ્રકારની ફ્લાઇટ ભારે રૂટ પર વાળવામાં આવતી નથી જે વધારે કે ટ્રાફિક વાળો એરિયા લાઈક દિલ્હી છે મુંબઈ છે એવા રૂટ ઉપર ફ્લાઇટ જતી જ નથી તો એને શું કહેવાય બિનસેવા આપતા એરપોર્ટ તો આ મુજબ જે છે ઓછા ઉપયોગમાં લેવાતા અને બિનસેવા આપતા એરપોર્ટ છે તો એને પણ કનેક્ટિવિટી આપવાની વાત જે છે એ કરેલી છે હવે કનેક્ટિવિટી આપશે એટલે ડેઈલી વધારે ફ્લાઇટ જશે અને ઓલા જે રહેલા છે કે જે ભારે રૂટ ઇન કે કે મુખ્ય જગ્યાઓ છે દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નાઈ ત્યાં સુધીને કનેક્ટ પી ઊંચી છે તો એને પણ ત્યાં ફ્લાઈટને ત્રણ લેવડાવશે આમ કેન્દ્રીય રાજ્ય સરકારો કેન્દ્રીય રાજ્ય સરકારો અને વિમાન મથક સંચાલકો દ્વારા બીન સેવા આપતા અથવા તો ઓછા ઉપયોગી હવાઈ મથકોને સસ્તી ફ્લાઈટ પૂરી પાડવા માટે પસંદ કરેલી એલાયન્સને નાણાકીય પ્રોત્સાહન એવો આપવામાં આવશે તો જે પણ કેન્દ્રીય રાજ્ય સરકાર અથવા વિમાન મથક સંચાલક છે ઈ આ પ્રકારના બિન સેવા આપતા અથવા તો ઓછા ઉપયોગી હવાઈ મથક હોય તે સસ્તી ફ્લાઇટ પૂરી પાડવા માટે જે પણ ફ્લાઇટ પસંદ કરાય છે એને થોડી ઘણી નાણાકીય પ્રોત્સાહન પણ આપશે તો જ નવી ફ્લાઇટો આવશે ને ઉડાન યોજના અંતર્ગત પાંચ હેલિકોપ્ટર્સ અને બે વોટર એરોડ્રામ સહિત અત્યાર સુધી ત્રણસો પચીસ રૂટ અને છપ્પન એરપોર્ટ જે છે કાર્યરત કરવામાં આવેલ છે છપ્પન નવા એરપોર્ટ અને ત્રણસો પચીસ રૂટ જે છે કાર્યરત કરવામાં આવેલ છે હવે ઉડાન વન પોઈન્ટ જીરો જોઈએ તો આ તબક્કા હેઠળ પાંચ એરલાઇન્સ કંપનીઓ ને સિત્તેર વિમાન મથકોને ને એકસો અઠ્યાવીસ ફ્લાઇટ રૂટ પૂરા પાડવામાં આવ્યા હતા કાર્ય શું છે ઉડાનમાં એક જ વસ્તુ યાદ રાખો મિત્રો ઉડે દેશ આમ નાગરિક એટલે કે દરેક વ્યક્તિ જે સામાન્ય વ્યક્તિ જે છે એક જગ્યાએ થી બીજી જગ્યાએ મોટા સિટીઓને કનેક્ટ કનેક્ટ થયેલા હોય તો ત્યાં ભાઈ પ્લેન ની સુવિધા દ્વારા જઈ શકે એરપોર્ટ બાય એર જઈ શકે એના માટે નવા નવા રૂટ ડેવલપ કરવા નવા એરપોર્ટ ડેવલપ કરવા તો જે પ્રથમ તબક્કો હતો એમાં નવા વિમાન મથકોને એરપોર્ટ હતા એને નવા એકસો અઠ્યાવીસ રૂટ જે છે એ પૂરા પાડ્યા હતા ઇવન છત્રીસ નવા બનાવેલા ઓપરેશન એરપોર્ટ સહિત તો આમાં છત્રીસ નવા ઇવન નવા એરપોર્ટ ઇવન બનાવેલા પણ હતા ટુ પોઈન્ટ જોઈએ તો વર્ષ બે હજાર અઢારમાં નાગરિક નાગરિકોડેણ મંત્રાલયે આવા તોતેર એરપોર્ટની જાહેરાત કરી કે જ્યાં કોઈ સેવા આપવામાં આવતી ન હતી અથવા તેમના દ્વારા આપવામાં આવતી સેવા ખૂબ જ ઓછી હતી તેવા તોતેર એરપોર્ટ જાહેર કર્યા ઉડાન યોજનાને બીજા તબક્કા હેઠળ પ્રથમ વખત યોજનામાં હેલિપેડ ઇવન ઉમેરવામાં પણ આવેલા હતા પણ કીધું ને કે હેલિકોપ્ટર સુવિધા પણ આપે છે તો હેલિકોપ્ટર ઉતરવા માટે હેલીપેડ જોઈએ તો એની પણ અહીં જે છે નવા હેલીપેડ પણ ઉમેરવામાં આવેલા હતા થ્રી પોઈન્ટ જીરોની વાત કરીએ તો પર્યટન મંત્રાલયના સમન્વયમાં તો જો અત્યાર સુધી જે નાગરિકુટીનું મંત્રાલય હતું હવે પર્યટન મંત્રાલય સમન્વય કરે છે એટલે મિક્સ થાય છે તો પર્યટન મંત્રાલયના સમન્વયમાં ઉડાન થ્રી પોઇન્ટ જીરો અંતર્ગત પર્યટક માર્ગોનો સમાવેશ થાય છે એટલે આપણે કેવું છે કે સપોઝ અહીંથી અનવાનિકોમાં ફરવા જવું હોય તો એના સ્પેશિયલ રસ્તા બને એમ અલગ ફ્લાઇટના હોય તો જે પણ પર્યટનની મુખ્ય જગ્યાઓ રહેલી છે એને કનેક્ટિવિટી સાથે એને કનેક્ટિવિટી આપે જલીય હવાઈ મથક કનેક્ટ કરવા માટે વોટર જેટનો ઈવેન્સ સમાવેશ કરેલો હતો ફ્લાઇટની ત્રીજામાં ઉત્તરપૂર્વ ક્ષેત્રના ઘણા રૂટ લાવવામાં આવ્યા જે ફ્લાઇટની ત્રિજ્યા એટલે કે સપોઝ કે જે આપણે પશ્ચિમમાં રહીએ છીએ અને આ નોર્થ ઈસ્ટ તો નોર્થ ઈસ્ટીની કનેક્ટિવિટી છે એ વધારવામાં નવા પ્રોજેક્ટ નવા માંગ છે એ તે રજૂ કરવામાં પણ આવેલા હતા ફોર પોઈન્ટ જીઓની વાત કરીએ તો વર્ષ બે હજાર વીસમાં દેશના દૂરના વિસ્તારોમાં જોડાણ ધરાવતા જોડાણ જોડાણ વધારવા માટે દુરસ્ત વિસ્તાર હોય આપણે જેમ કે અત્યારે વાત કરીને કે ભાઈ આ નોર્થ ના વિસ્તાર જે છે તો દૂરના વિસ્તાર માટે પ્રાદેશિક જોડાણ આપવા ઉડે દેશ ના આમ નાગરિક ઉડાન ની ચોથી આવૃત્તિ હેઠળ four point zero હેઠળ અઠ્યોતેર નવા route ને મંજુરી આપવામાં આવી હતી તો દૂર વિસ્તાર સુધી અલગ અલગ જગ્યા થી જે નવા અઠ્યોતેર માર્ગ જે છે એને મંજૂરી આપી mini coach cover હતી લક્ષદ્વીપ ના અગાસી ટાપુ ઉડાન four point zero હેઠળ નવા માર્ગ સાથે જોડવાની યોજના છે તમે જેમ કે લક્ષદ્વીપ માં જઈએ ને તો યાદ રાખજો અહીં લક્ષદ્વીપ આવેલ છે ટોટલ છત્રીસ માંથી અગિયાર ટાપુ પર માણસ વસવાટ છે તો ત્યાં મિનિગ કવરે છે ટાપુ હવે લક્ષ્ડિપના ટોટલ 36 છે ને માત્ર અગાતી ટાપુ એના ઉપર જ ખાલી એરપોર્ટ છે તો હવે તમારે અહીંયા આપણે જવું હોય લક્ષ્ડિપમાં તો શું કહે ભાઈ અમુક સિલેક્ટેડ ફ્લાઇટ જ હશે કેટલાક વિષયમાંથી ફ્લાઇટ હશે હવે તો કેટલાક વિષય જેમ કે અહીંથી આપણે એમ આપણે ગુજરાત વાળા જવું છે પણ એને ત્યાંથી ફ્લાઇટ માત્ર ચેન્નાઈથી મળતી હોય તો આપણે શું કરવું પડે કે પેલા અહીંથી ચેન્નાઈ જવું પડે ચેન્નઈથી અહીંયા જવું પડે હવે સપોઝ કે અમદાવાદ સાથે કનેક્ટિવિટી આપી દે તો કે સીધું અમદાવાદ અહીં જઈ શકે તો એવા નવા માર્ગ છે જોડવાની યોજના પણ બનાવેલ છે એના પછી જોઈ ઇટાલીએ આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સમાં જોડાયું છે મિત્રો ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન છે એમાં ઇટલી છે જેમ કે ભારતના વિદેશ મંત્રાલય માહિતી આપી કે આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ ઇન્ટરનેશનલ સોલર અલાયન્સમાં જોડાવા માટે ઇટાલીએ 17 માર્ચ 2021 ના રોજ ભારત સાથે કરાર ઉપર હસ્તાક્ષર જે છે એ કરેલા છે તો હવે યાદ હજુ આયએસીના મેમ્બરમાં ઇટલી પણ જોડાઈ ગયું છે અથવા તો ઇટાલી પણ જોડાઈ ગયેલ છે મુખ્ય બિંદુ પર વાત કરીએ તો ઇટાલીએ એ જે ફ્રેમવર્ક કરાર છે એમાં આવેલા સુધારા બાદ એમાં કેટલા સુધારા કર્યા એના પછી આઈએસએ માં ફ્રેમ કરાર પર હસ્તાક્ષર કર્યા જે આઠ જાન્યુઆરી બે હજાર એકવીસ ના રોજ અમલમાં આવ્યો હતો આ એટલે કે જે સુધારો છે ને એ સુધારો આઠ જાન્યુઆરી બે હજાર એકવીસ ના રોજ આવ્યો હતો અમલમાં આ સુધારો જોઈ અને ઇટલી ને મજા આવી કે ચલો હવે સુધારા થઈ ગયા છે ઘણા બધા અને પછી એમાં જોઈન થયેલ છે આ સુધારથી સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યો માટે સોળ જણા સદસ્ય ખોલેલી તો સુધારો શું હતો તો કે ભાઈ આઈએસ એમાં સુધારો કર્યો કે માત્ર જે છે ભાઈ ઉષ્ણ કટિબંધમાં જે દેશ આવતો હોય એ જ નહીં પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં યુનાઇટેડ નેશનમાં જે પણ કન્ટ્રી છે એ આઈએસ એમાં જોઈન થઈ શકે છે હવે આવી છૂટ આપી દીધી એટલે તરત જ ઇટલીને થયું કે ચલો હવે ભાઈ મારે જોડાવું છે તો ઇટલી જે છે એમાં એડ થાય છે અને સુધારો ક્યારે કર્યો કે આઠ જાન્યુ બે હજાર એકવીસ ના રોજ આઈએસએફ ફ્રેમવર્ક કરાર પર ઇટાલિયન રાજદૂત વિન્સેઝો ડી લુકા એ હસ્તાક્ષર કરેલા છે તો આઈએફએસ ઓફિસર છે એને કરાર એ ઉપર સાઈન કરેલી છે ભારત નામ પૃષ્ઠભૂમિ પર વાત કરીએ ભારત ના વિદેશ સચિવ હર્ષવર્ધન શુંગલાએ સત્તર માર્ચ બે 2021 ના રોજ ઇટાલીના રાજદૂત વિન્સેસુડી લુકા સાથે મુલાકાત કરી અને જે બેઠક થઈને ઇટલીના રાજદૂત સાથે એ બેઠક દરમિયાન ભારતીય સચિવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇટલીનું સ્વાગત કર્યું કે ઓકે ચલો ભાઈ સાઈન કરો તમારું આઈએસએ માં સ્વાગત છે અને આ બેઠક દરમિયાન બંને પક્ષોએ ઇટાલીની જે જી ટ્વેન્ટીની અધ્યક્ષતા ઉપર પણ ચર્ચા કરેલી છે જી માં અધ્યક્ષતા અધ્યક્ષતા ઉપર પણ જી ટ્વેન્ટી ઉપર ઇટાલીની જે અધ્યક્ષતાઓ છે જી માં એના ઉપર પણ ચર્ચા વિચારણા ભારતને એટલે કરે આ સમય દરમિયાન બંને દેશોએ વેક્સિન મિત્રતા ભારત ચલાવે છે ત્યારે વેક્સિન ડિપ્લોમેસી એ પહેલ ઉપર પણ ઇવન ચર્ચા કરેલી છે જેની અંદર મિત્ર દેશ છે એને વેક્સિન પૂરી પાડીએ છે હવે આયસ ઉપર વાત કરીએ તો ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ કરી હતી આ જોડાની બે હજાર સોળમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ જે રહેલા છે ઓલારે અને પીએમ નરેન્દ્ર મોદીએ કરેલું હતું હાલમાં આઈએસએ ના એકવીસ છે જો ઇમ્પોર્ટન્ટ છે કેટલા સભ્ય છે એકવીસ સભ્ય રહેલા છે